પોરબંદરથી બિલોંગ કરું છું, બરાબર છે. હું તો અહીંયા 30 વર્ષથી રાજકોટ છું. પ્રશ્નોથી વાકેફ છું, એના ઉકેલવા માટે પ્રયત્ન કરતા રહીશું. ખાસ કરીને જે પ્રશ્નો, હજી તો મારી પાસે પ્રશ્ન આવશે, હું ચૂંટાઈશ પછી આગળ ઉપર થશે. પાર્ટીના 42 વર્ષથી હું કાર્યકર છું, એટલે જે મળ્યું છે એનો આનંદ હોય. લોકોના વિકાસમાં અને સહયોગમાં આપણે કામ કરશું. અને પાર્ટીના જે ઉપરોક્ત અમારા આગેવાનો છે એ આગળના માર્ગદર્શન નીચે સમાજનું, રાષ્ટ્રનું અને પાર્ટીનું જે કામ સોંપશે કરવાનું. અને જે ટિકિટ મળે છે, હું ડિક્લેર થયું છે, આજે ટીવીમાં આવ્યું છે, મને ઉપરથી જે સૂચના મળશે અને મને જે કામ કરવાની તક મળશે એ બધું કરીશ. તો છે કે ખેતીને લગતા, કે જે હું ખેડૂત પણ છું, તો મને જે જે અનુભવ છે, જે જાણકારી છે એનો લાભ મળશે. ખેડૂતની તમે વાત કરી, સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે શું કરી શકાય, નેશનલ લેવલે શું કરી શકાય, તમે રાજ્યસભામાં? અત્યારે કેવું બહુ વહેલું છે, હું મળું મારા આગેવાનોને અને મને જે જવાબદારી સોંપશે એ બધી. રામભાઈ, એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં આ પ્રશ્ન છે અથવા તો આ પ્રશ્નનું નિરાકરણ, જે કોઈ પ્રશ્ન આવશે મોદી સાહેબની આગળ ને નીચે દરેક પ્રશ્નનું નિવારણ થઈ રહ્યું છે અને આનું પણ થશે.